وصلی اللہ علا محمد و علی طیبین طاہرین مروالا کھوجا ریڈیو نا سامنا رہا ہوں پیارا ساتھی ساتھیدار ہوں نے کھوجا ٹی وی نا جو نارا ہوں ہوں مشتبہ تمہاری خدمت ماں میں سواروں کاریہکرم لائی حاضر تھوڑی چھونی امید رکھوں چھ کہ آپ سروے خیرو آفیت میں ہنسو ان شاء اللہ تعالیٰ نے اللہ نے بارگاہ ہم آپ نے دعا کرے کہ پاک پروردگار خدا سروے مومنین اِن مومنات نے شاد و آباد رکھے تندرستی ساتھ دنیا ماں ترقی اور کامرانی عنایت فرماوے ایام عذاب دس دس اپنے امام نی ازاداری ما مشغول رہیا خدا مند تعالی ای مشغولیت نے اللہ قبول فرماوے تے کہے چھے کہ ہجو تو امام حسین علیہ علیسلام چھے پر جناب زینب نو اشرو کیاری خلاص تھا سے આપણે અંદાજો પણ નથી કરી શકતા બલકે આજની રાતથી તો જે તકલીફો એહલ બેત અઝલામ ઉપર પહેરી છે એ શરૂ થાય છે તો મારા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારાઓ અમે અઝા છે અને અમારી દરમિયાનમાં મોહતરમ મુલિયાની સાહેબા ડૉક્ટર નીલમ વકીલ પણ મોજૂદ છે કે જે આજે અમે લાઈવ પ્રોગ્રામ તમારી ખિદમતમાં પેશ કરે છે અને એક સવાલથી હું આ આજનો કાર્યક્રમને શરૂ કરું છું સવાલ એ છે કે આજે અમે જાણે પણ અઝાદારી કરે છે ઇમામ હુસેનને યાદ કરે છે માતમ કરે છે આજે જે અમે અહેલબૈદ અલ સત્ત વસલામ સાથે કનેક્ટેડ થયા છે ફક્ત એક જ બલબૂદે ઉપર એ છે મકસદે તોહીદ જાણે ابو الفضل عباس نے آ سوال کرا کہ دیکرا منے کے ایک امام علی فرماوے چھے دیکرا کہے منے ایک تو ہز عباس ایک کیے کہے کہ اچھا کہ بے تو حضر عباس کہے چھے کہ جے زبان تھی ایک کھوئی ہوں بے کیم کے سکوں یعنی توحید اپنا اہل البیت علیہ السلام آ دنیا ما آویا چھے توحید نے سمجھاوا ماتے مقصد توحید نے عام کروا ماتے اگر ہمیں توحید نے سمجھی گیا توحید نے سگنیفیکنس نے ہمیں سمجھی گیا تو یقین مانو ہر وات آپنا ماتے آسان تھی جاسے ہمیں جے مولا علی علیہ السلام نے محبتنا دھم بھروا وارا چھے امنی خاص کتاب نحج البلاغاں اتلی امپورٹنٹ کتاب ہے دوستو بھائیو دوستوں بھائیوں میں انداز نہیں کرتا کہ یہ کتاب کہ جا اپنے ایم کیے کہ قرآن مجیباتی کتاب ایک ایوی کتاب مانا ہے کہ جی ہماری فکر میں پن لیا سکتا احترام یہ منزلت بہوج بلند ہے نہج البلاغا آج ام ان شاء اللہ تعالی نحج البلاغا اِن توحید એની બારામાં આપણે જિક્ર કરશું ઇન્શાલ્લાહ તઆલા તો હું ખાસ કરીને મુલિયાની સાહેબાનો દિલથી શુક્રિયા અદા કરું છું કે એ પોતે એ ટોપિક એટલી ફાઇન મહેસ ચૂંટ્યા છે ને પોતે રિસર્ચ કર્યા છે માશા તઆલા

تمام سامین تمام ناظرین نے مارا طرف تھی السلام علیکم ورحمت اللہ وبرکاتہ علیکم السلام شکریہ خوجا ٹی وی نو منفر ہی ایک وقت ہیاں انوائٹ کروا بلتا ہے خدا سلامت لکھے تینکی ویری مچ تو مولیانی صاحبہ جے ای ٹوپک تمہیں چونٹیا واقعی وہ انٹریسٹنگ انہی پروفاؤن ٹوپک چھے تو ای ٹوپک نی جرورت سو ہاتی توہید انہی نحچے بلاغا توہید نی ضرورت

મુમકિન છે કે આ દુનિયા શૈતાનનો વસવસો વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ મુમકિન છે કે ઇન્સાન નમાઝ મૂકી દે મુન ઇબાદત પણ અમુક વર્ષો પછી ફરી અહીંયા પાછો આવી જશે બે શક ઝાડ કપાઈ જાય પણ અગર એના રૂટ્સ મજબૂત છે તો ફરી ઉગી નીકળશે આપણે આજે જરૂર છે કે આપણે કામ કરીએ તૌહીદ ઉપર આપણે કામ કરીએ ખોદાની આદલો ઉપર ઇમામત ઉપર કયામત ઉપર નબુબત આપણને શીખવાડે છે કે આપણે ક્યાંય બી જાઓ પાછા આપણે દિને હક અને સેરાતે મુસ્તકીમ ઇન્શાલા પહોંચી જશું સુભાન બહુ ફાઇન તમે એનું એમ અને ઓબ્જેક્ટ પેજ કર્યા પણ હવે

તમે એક નાના બાળકને બી પકડશો ને તો હજી એને સહીફા સજ્જાદયા નહીં ખબર હોય હજી એને દુઆ અરફા નહીં ખબર હોય એક સાવ નાના બચ્ચાને તમે પૂછો તો તો એના અલી આવી આપણે નાના હોય મોટા હોય બુઝુર્ગ હોય કે વિલાયતે અલી ઈ ઈબાદત છે કે કોઈ માટે માફહાન જયારે આપણે દિવસ અને રાત અલી અલે દમ ભરીએ છીએ

આજે બી મોલાનો કલામ આપણી પાસે છે બેશક સુબાન અલ્લાહ આપણે કોશિશ કરીએ તો હું આજે બી ઇમામની સ્ટુડન્ટ બની શકું છું કેમ કે ઇમામનો કલામ મારી પાસે છે બેશક સુબાન અલ્લાહ આપણે કે ને ક્યારે કોઈ એક ઇન્સાનને આપણે એનો પર્સનાલિટી અગર આપણે કોઈ દિવસ મળ્યા નથી ઘણી ફેરા એવું બને કે આપણે કોઈ કિતાબ કોઈ નોવેલ કઈ સ્ટોરી વાંચી રહ્યા છે આપણે એના ઓથરને મળ્યા નથી પણ એની બુક એની રાઈટિંગ્સ વાંચીને આપણને અંદાજો આવે કે આ પર્સનાલિટી કઈ હશે જ્યારે આપણે ઈમામના કલામને વાંચીએ આપણે નેહજુલ બલાકાના એક એક લેટર્સને એક એક ખુદબાને વાંચીએ તો આપણે એક એક અજીબ કૈફિયત હોય છે કે આપણા મોલા શું હતા એટલે આપણે એક કદમ વધારીએ છીએ ઇમામની કરીબ જવા માટે بے شک سبحان اللہ وہ فائن تھے تمہیں بات کہہ رہا نے سرکی تھے تمہیں انہیں ایکسپلینیشن کہہ رہا تو آج جے آپ نے شروع کرے توحید جو بلاغہ تھی آپ اپنے کی کے ویٹے آج چیز نے آگر وداوے نے انی سگنیفیکنس آپ نے کیا تھی شروع کرے کہ مولا علیہ السلام کی کے ویٹے توحید نو ایکسپلینیشن پیش کہہ رہا چاہے گھنا بدا سرمنس چھے جمہ مولا علیہ السلام نے توحید ڈسکرائب کریو چھے ماشاءاللہ پر آتا میں جو سگنیفیکنس نہیں بات کریے لے તો અગર આપણે કોઈ નોન મુસ્લિમની સામે ઓકે અગર આપણે તો પર્સનાલિટી મૂકવી હોય યા આપણે ખુદાની મારેફત ખુદાએ કીધું છે કે હું એક છુપાયેલો ખજાનો હતો મેં ચાહ્યું કે હું ઓળખવામાં આવું મારી મારફત થાય મારો તારૂફ થાય તો મેં આ પંજેતનને ખલ કરી મારું બહુ લિમિટેડ નોલેજ છે મારી પાસે બહુ નોલેજ તો નથી પણ જે મારો અંદાજો છે કે અગર આપણે કોઈ ગેર મુસ્લિમ ને ખુદબા નંબર ક્રિએશન ઓફ યુનિવર્સ જેમાં મોલા અલી કહે છે અને મને અહિયાં એક વાક્યો યાદ આવે છે પ્લીઝ આ બસ માહે મોરમ ના દિવસો છે અને આપણે બધા કોશિશ કરીએ છીએ કે આપણી રીતે આપણે આઝાદારી પેશ કરીએ અને આપણે દુનિયા સુધી હુસૈનિયત નો પેગામ પહોંચાડીએ છીએ આજે બસિસ ઉપર બસ સ્ટેન્ડ ઉપર અલગ અલગ જગ્યા ઉપર બેનર્સ હોય છે ક્યાંક મોલાની હદીસ હોય છે ક્યાંક મોલાના બારામાં કોઈના જે લીડર્સના જે આપણે સેઈંગ્સ હોય છે બિલકુલ અમારે હમણાં બોમ્બે માં બહુ સારું કામ થઈ રહ્યું છે મુંબઈમાં કે પાણીની બોટલ્સ ઉપર ઇમામ હુસૈન અલી ના બારામાં લખીને લોકોને સર્વ કરે છે આપવામાં આવે છે લાસ્ટ યર અમે ટિશ્યુ બોક્સિસ ઉપર આ કામ કર્યું હતું ટિશ્યુ બોક્સીસ લોકોને આપ્યા હતા એટલે આ એક તરીકો છે આઝાદારીનો આ એક તરીકો છે ઇસ્લામ તોદ અને ઇમામ હુસૈન નો મેસેજ ઘર ઘર પહોંચાડ ઘર ઘર પહોંચાડવા આપણે ઇન્શાલ્લાહ મોલા કબૂલ કરે બતાતી ઇલાહી એવી જ રીતે મને એક વાક્યો છે કે અમુક આપડા નોજવાનો એ એક સબીલ ઉપર બુક્સ રાખી તે ડિસ્ટ્રિબ્યુટ કરવા નોન મુસ્લિમ્સ ને 100 મેક્સિમ્સ ઓફ ઇમામ અલી અલયહિસલામ ઓ માશાલ્લાહ તો આ મોલા ની હદીસો ની કિતાબ રાખી અને બસ જે જઈ રહ્યું છે સબીલ તરફ થી જે રસ્તા પર ચાલે છે એ લોકો ને એક એક ને બુક આપતા હતા હમ એક શખ્સ લઈ ગયો થોડા દિવસમાં પાછો આવે એમાં બુકમાં જે એડ્રેસ ફોન નંબર હશે પાછો કોન્ટેક્ટ કરીને કહે છે કે આ ઓથર આલીબ ને અભી તાલીબ થી કોઈ બીજી કિતાબ મનસુખ હદીસ હદી કે હું આટલો આટલો ખુશ થઈ ગયો કે મને આટલું બધું જાણવા મળ્યું કે મને આની બીજી કોઈ બુક જોવે છે એને કોન્ટેક કર્યો તો જે નોજવાન લોકો હતા જે સબીલ સંભાળવા વાળા એ લોકોએ નેજુલ બલાગા ઉપાડીને આપી દીધી

કમાલ કેવાય ઇન્ટરેસ્ટ કેવાય અને એ વાંચીને એમ કે છે કે હવે હું જ્યારે માર્કેટમાં પણ જાઉં છું ને તો મને એમ લાગે છે કે કોઈ મારા કાનમાં કહી રહ્યું છે કે આ ખરીદ કર આ ના કર હું બિઝનેસ પણ કરું છું મને એમ લાગે છે આમાં ફાયદો છે આમાં નુકસાન છે એ નેજુલ બલાગાની એક એક હદીસ મારા કાનમાં મારા ઝેહન રિફ્લેક્ટ કરે છે એટલે એને કેટલું ડેપ્થ એને સમજ્યું હશે શોભ અને પછી એ કે છે કે મને અલી ને મળવું છે ઓકે મને મળવું છે હવે આ તો જે નોજવાન હતા જે બધા સંભાળે છે એ કેમ મળાવીએ તો કે ચાલ આપણે મોલાના પાસે લઈ જાય તો એ લાવે છે જે રેસીડેન્ટ આલીમ હશે મૌલાના પાસે લાવે છે કે કે મૌલાના સાબ આમ આમ એક છે એને કે છે કે મારે મૌલા અલી ને મળવું છે જી અચ્છા હવે ઇસ્લામ હર દોહર માં બદનામ હતો આપણા અમલ તો આ જયારે મૌલાના જોવે છે ને કે અમામો પહેર્યો છે માફ કરજો છે તો એ કે છે કે જો મારે મળવું મારે ઇસ્લામ બારામાં કાઈ નથી જાણવું કેમ ઇસ્લામ નથી જાણવું મને ખાલી અલી ને મળવું છે તો આ કેટલીક અનફોર્ચ્યુનેટ વાત કહેવાય કે દુનિયા શું સમજે છે કે એક મૌલાના હશે તો ઇલ્મ ની વાત નહીં કરે કરે એટલે એ કે છે મને આ અલી અલગ છે અને આ મૌલાના જે ચી અલગ છે હવે એ મોલાને કે ના ના હું તું ફિકર નહીં કર હું તને એવી કોઈ વાત નહીં કરું કે જે ઇસ્લામ હોય કે હદીસ હોય કે કુરાન હોય હું તને સિર્ફ અલીની જ વાત કરીશ તો કે બેસ એને બધું પૂછે છે કે આ તારો શું એક્સપિરિયન્સ રહ્યો અને એ બધું વાત કરીને પછી કહે છે કે મોલાને કે અગર હું તને એમ કહું કે આ હઝરત અલી જેને તું મળવા આવ્યો છે એ આજથી સો વર્ષ પહેલાં ગુજરી ગયા હંડ્રેડ ઇયર્સ જી તો તું શું રિએક્ટ કરીશ તો ઓલોકે કે કે હું છે ને અફસોસ તો કરીશ ઘણો અફસોસ થશે કે હું મળી ન શક્યો બટ આઈ વિલ સલ્યુટ હિમ કે આજથી સો વર્ષ પહેલા એક એવો જીનિયસ હતો કે જેને સો વર્ષ પછી થવા વાળી વાતને એ વખતે એને બયાન કર્યું એને ઘણી પેશનગોઈ કરી એને તો કે ઠીક હવે કે અગર હું તને એમ કહું કે આજથી પાંચસો વર્ષ પહેલા એ અલી હતા પાંચસો વર્ષ થઈ ગયા એની શહાદતને તો કે આઈ ડોન્ટ બિલીવ ધીસ કે હોય જ નથી શકતું કે પાંચસો વર્ષ પહેલાં એ દિમાગ હોય જે જે ઇલમ જે જે ટેકનોલોજીના બારામાં નેજુલ બલાગામાં મોજૂદ છે એ કે પાંચસો વર્ષ પહેલાં એ દિમાગ હોય જ નથી શકતું અને પછી મૌલાના કહે છે કે આ પાંચસો વર્ષ પહેલાં નહીં આ ચૌદસો વર્ષ પહેલા હતા એટલે આપણે મુખ્તસર આ કન્ક્લુઝન હું મારા નાઝરીને આપું કે તમે વિચાર કરો કે નેજુલ બલાગા ઇઝ ફૂલ ઓફ સાયન્સ નેજુલ બલાગા ઇઝ ફૂલ ઓફ એસ્ટ્રોનોમી ફૂલ ઓફ જ્યોગ્રફી ફૂલ ઓફ મેથેમેટિક્સ આપણે વાંચતા નથી એ આપણી કમી છે સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ વાહ તો પછી એનું રિએક્શન શું હતું એ

જે ઇસ્લામ ફેલાવે છે આ ઈસ્લામ તલવાર થી નથી ફેલ્યું ઇમામ ના કલામ અને ઇમામ ના પહેલો